तो कोरोना काल में दरेक व्यवसाय में मोटो आर्थिक फटको पड़ो है त्यारे राजकोट होटल और रेस्टोरेंट इंडस्ट्री ने पण हालत कफोड़ी है। महीना में करोड़ों रूपया टर्न ओवर करती आ इंडस्ट्री कारण सरकार ने पण जीएसटी द्वारा आवक थाय छे। पण छेल्ला एक वर्ष थी आ होटल इंडस्ट्री ने मोटी एवी नुकसानी आवी छे। होटल मालिको जणावे छे कि होटल इंडस्ट्री जे संख्याबंध लोग ने रोजगारी पूरी पाड़ती होय छे तेमा फटको पड़वाथी रोजगारी ने असर थई छे। साथे छेल्ला एक वर्ष करता पण वधु समय थी ज्यारे होटल नो कारोबार नथी चालतो ત્યારે રાજકોટમાં નાના મોટા અનેક હોટેલ રેસ્ટોરન્ટ સંચાલક આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તેથી સરકારે આ અંગે કંઈક વિચારવું જોઈએ। કમનસીબે સરકાર દ્વારા જે ટોપ ફાઈવ ઇન્ડસ્ટ્રી કહી શકાય એમાંની એક હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી છે કે મહત્તમ રોજગારીનું સર્જન કરે છે, એને પ્રોત્સાહન માટે કે એને સપોર્ટ માટે તેને કોઈ પણ પ્રકારનું કોઈ પેકેજ આપવામાં આવ્યું નથી વિશેષ, અને હજી સુધી એ ઇન્ડસ્ટ્રી ટકી શકે કે એના ઉપર નિર્ભર લોકો પોતાનું ગુજરાન ચલાવી શકે એ માટેના કોઈ પણ પ્રયત્નો કરવામાં આવેલા નથી। कोरोना काल में दुनिया एक जूट थी गई है, विविध संस्था द्वारा मेडिकल चीज वस्तुओं दान आप रीते विश्व उमिया फाउंडेशन संस्था द्वारा मोरबी पाटीदार कोविड सेंटर ने सहाय आप कोरोनाग्रस्त दर्द 8 ऑक्सिजन कंसंट्रेटर किट 2 ऑक्सिजन बायोपेक दान कर ઉમિયા ફાઉન્ડેશને જે 1000 ઓક્સિજન કન્સન્ટ્રેશન મશીન ફાડવા છે એમાંથી 8 મશીન અને 2 બાયોપેક મશીન લઈ આવ્યા છે, અહીં રાખ્યા છે અમારી સંસ્થામાં, અને આ સંસ્થામાં આ એરિયાના જરૂરતમંદ કોઈ પણ દર્દીને જરૂર હોય તો લઈ જઈ શકે છે, બાંયધારી આપી અને સાજા થાય ત્યારે પાછા આપી જાય। બધાય દર્દીઓને કોઈને જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રી ઓફ અમે આપશું, એટલે ફ્રી ઓફ એવી રીતે કે 10 દિવસ 15 દિવસ તમારે જે દર્દીને તકલીફ હોય એ રિપેર થઈ જાય ત્યાં સુધી એ રાખે અને પછી ફ્રી ઓફ પાછા અમને જમા કરાવી જાય। તો આ કપરા સમયમાં કોરોના દર્દીઓ માટે જ્યારે રાજ્યમાં ઓક્સિજન વેન્ટિલેટર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટની તાતી જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુએસએ અને કેનેડા ટીમ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સમાજની વેદનાને વાચા આપવા માટે દિનરાત મહેનત કરી રહી છે। રાજ્યમાં ઊભી થયેલી ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાને લઈ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુએસએ ટીમે 9 કરોડથી વધુના ખર્ચે 1000 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 5 વેન્ટિલેટર, 15 બાયપેક અને અન્ય મેડિકલ સાધનો ભારત મોકલશે, અને જેમાંથી 335 ઓક્સિજન કોન્સન્ટ્રેટેડ ભરેલો પ્રથમ જથ્થો ફ્લોરિડાથી વિશ્વ ઉમિયાધામ મંદિર જાસપુર અમદાવાદ ખાતે પહોંચ્યો અને જેમાંથી રાજકોટ ખાતે આ સહાય પહોંચી। સોમિયા ફાઉન્ડેશનને અંદાજે 250 જેટલાથી પણ વધુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને KPSNA એટલે કે સૌરાષ્ટ્રનું જે કડવા પાટીદાર સમાજનું આખું સંગઠન છે એને સૌરાષ્ટ્રની અંદર 125થી વધુ ઓક્સિજન કોન્સન્ટ્રેશન મોકલ્યા, અને આ સાથે સમાજની આ દરેક સંસ્થાએ સમાજ માટે શું મદદરૂપ થઈ શકી એવી પણ ચિંતા કરી અને વધુમાં વધુ લોકોને લાભ મળે દરેક સમાજના લોકોને એવું આખું માધ્યમ સમાજ માટે દરેક સમાજ માટે ઊભું કર્યું છે। ખેડા જિલ્લામાં શહેરો અને ગ્રામીણ વિસ્તાર કોરોના સંક્રમિત દર્દીની સંખ્યામાં વધારાને લઈને ચિંતા પ્રસરી હતી અને આવા સમયે જિલ્લાની જનતાને રાહત મળે તેવી ખબર આવી। પીએમ કેર્સ ફંડમાંથી ખેડા આરોગ્ય વિભાગને મોટી મદદ મળી, અહીં 88 વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા, જે ખેડા જિલ્લાની નળિયા સિવિલ તેમજ એનડી દેસાઈ મેડિકલ હોસ્પિટલ, મહાગુજરાત હોસ્પિટલ સરકાર હસ્તકની હોસ્પિટલમાં ફાળવાયા। સાથે જ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પણ આગામી સમયમાં 2500 વેન્ટિલેટર સાથેની આઈસીયુ સુવિધા શરૂ કરવામાં આવનાર છે। છેલ્લા એક વર્ષમાં જ્યારથી કોરોનાની શરૂઆત થઈ છે ત્યારથી અત્યાર સુધી ખેડા જિલ્લાને પીએમ કેર ફંડમાંથી 88 જેટલા વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે। આ વેન્ટિલેટર પૈકી મોટાભાગના એટલે કે 55 જેટલા વેન્ટિલેટર છે એનો સિવિલ હોસ્પિટલમાં જ ઉપયોગ કરવામાં આવ્યો છે, અને 13 જેટલા વેન્ટિલેટર છે એ અમારી જે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ એમડી દેસાઈ મેડિકલ કોલેજને ઉપયોગ માટે ફાળવવામાં આવેલા હતા। હાલ પણ હવે જ્યારે કેસો ઘટી રહ્યા છે ત્યારે 25 વેન્ટિલેટરનું આઈસીયુ યુનિટ આખું નડિયાદ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, એટલે આ સમય દરમિયાન એને તૈયાર કરવામાં પણ આવશે।
ઝાયડસ કેડિલાની વધુ એક હરણફાળ. મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ માટે મંજૂરી માંગી છે. ક્લિનિકલ ટ્રાયલ માટે ડીસીજીઆઈ પાસે મંજૂરી માંગી છે. મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ કોરોના સારવારમાં અકસીર છે અને ડોનાલ્ડ ટ્રમ્પને પણ અપાયું હતું. તો એન્ટીબોડી કોકટેલ 70% સુધી હોસ્પિટલાઇઝેશનથી મળી શકે છે રાહત, એટલે કે હોસ્પિટલમાં તમારે સારવાર માટે વધુ સમય નથી આપવો પડતો. ખતરનાક બની રહેલા મ્યુકર માઇકોસિસે અમદાવાદ સુરતમાં કાળો કેર વર્તાવ્યો. ચાલુ મહિનામાં જ મ્યુકર માઇકોસિસના કારણે 10 દર્દીઓએ આંખો ગુમાવવી પડી. રાજ્ય પર વધ્યો મ્યુકર માઇકોસિસનો ખતરો. મે મહિનામાં જ 10 દર્દીઓએ ગુમાવી આંખો. સર્જરી માટે 150 દર્દી વેઇટિંગમાં. દિવસે ને દિવસે મ્યુકોરમાઇકોસિસનો રોગ દર્દીઓને ભરડામાં લઈ રહ્યો છે. મ્યુકોરમાઇકોસિસનો કાળમુખો ડોળો દર્દીઓ પર ફરી રહ્યો છે. ચોંકાવનારા આંકડા પ્રમાણે ચાલુ મહિનામાં જ મ્યુકોરમાઇકોસિસને કારણે 10 દર્દીઓએ આંખો ગુમાવી પડી. આંખોમાં ફંગસ વધી જતા 10 દર્દીઓની આંખો કાઢી નાખવાની ફરજ પડી. સૌથી મોટી વાત એ છે કે સર્જરી માટે હજી પણ 150 દર્દીઓ વેઇટિંગમાં છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 335 દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર લઈ રહ્યા છે. અત્યારે લગભગ 2-3 દિવસ પહેલાં રોજના 14 પેશન્ટ આવતા હતા. આ સેટરડે સન્ડે ઓફ થયો એટલે આપણે ગઈકાલે 40 કેસ નોંધાયા હતા, આજે 20 કેસ નોંધાયા છે. એટલે એવી ઉતરચડ થોડીક ચાલુ રહે છે. અમે લોકો રોજના લગભગ 25-30 ઓપરેશનો કરી રહ્યા છે અને પેન્ડિંગમાં લગભગ 150 જેવા પેશન્ટો છે, 150-250 પેશન્ટ. આ તરફ સુરતમાં પણ મ્યુકોરમાઇકોસિસનો આતંક છે. મ્યુકોરમાઇકોસિસે વધુ 3 દર્દીઓને શિકાર બનાવ્યા છે. સુરતની સિવિલ અને સ્વીમેરમાં નવા 7 દર્દીઓ દાખલ છે અને કુલ 175 દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર હેઠળ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. માર્ચ એપ્રિલની સરખામણીએ કોરોનાના કેસમાં ઘટાડો થતાં નવસારી સિવિલનો સ્ટાફ હળવાશ અનુભવી રહ્યો છે. સાથે જ જિલ્લાના 108ના કર્મચારીઓ પર કામનું ભારણ ઘટતા તેઓ પરિવારને સમય આપી શકે છે. કોરોના સંક્રમણમાં બીજી લહેર ઉઠતા નવસારી સિવિલ પર ભારણ જોવા મળ્યું. કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને સિવિલ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા, જેને લઈ સિવિલના તમામ સ્ટાફની કામગીરી પ્રભાવિત થઈ હતી. કામના કલાકો સાથે ભારણ વધ્યું. સિવિલમાં કાર્યરત તમામ સ્ટાફની રોજિંદી કામગીરીમાં કોરોના પેશન્ટને અટેન્ડ કરવાથી લઈ તેમને સાજા થવા સુધીની જવાબદારી વહેંચાયેલી હતી. જોકે મે મહિનાના બીજા પખવાડિયામાં કોરોના દર્દીઓની સંખ્યામાં તબક્કાવાર ઘટાડો જોવા મળ્યો છે, જેને લઈ સિવિલ સ્ટાફને હવે રાહત મળી છે. હવે ખાસું ઓછા થયા છે એડમિશન ને એવું, એટલે અમારે તે ટાઈમ પર 190ની ઉપર પેશન્ટ રહેતા હતા, અત્યારે 120-130 જેવા રહે છે. એટલે થોડું વર્કલોડ ખાસું ઓછું થયું છે, એટલે બરાબર રીતે ટ્રીટમેન્ટ પણ અપાય છે અને થોડુંક સ્ટાફ બી પોતાનું થોડુંક રિલેક્સેશન મળે છે. તો એક સમય ચરમસીમાનો એ હતો કે 200નો આંકડો ટચ કરેલો હતો. હવે ધીરે ધીરે આપણે બધા જાણીએ છીએ કે કોરોનાની સંખ્યા દર્દીઓની ઘટતી જાય છે. હાલ અમારે 122 દર્દીઓ છે, એમાં ઓક્સિજન પર જે છે તે 96 દર્દીઓ છે. એટલે એવું કહી શકાય કે હવે ભારણ ધીરે ધીરે ઓછું થાય છે. બીજી તરફ કોરોના પેશન્ટને સિવિલ લાવતા 108ની રફતાર પણ ધીમી થઈ છે. માર્ચ અને એપ્રિલમાં દરરોજ નવસારી સિવિલમાં 108 માટે 15થી વધુ કોલ આવતા, જે ઘટી 4 પહોંચ્યા છે. હાલ કેસની સંખ્યામાં ઘટાડો થતાં 108માં કાર્યરત 75 જેટલા સ્ટાફના કામના કલાકોમાં પણ ઘટાડો થયો છે, જેથી તેઓ પરિવારને સમય આપી શકે છે. જો કે આ દરમિયાન સારવાર લેતા દર્દીઓને કોઈ જ અડચણ કે અગવડ નથી પડતી. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.